એક સમાચારમાં આગળ વધીએ છીએ. રાજકોટથી અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, તેની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર પૈસાનો વરસાદ થયો હોવાના સમાચાર છે. કવ્વાલીના કાર્યક્રમમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે ખુદ ગાવા બેસી ગયા તેમના પર વરસાદ ઉડ્યો છે પૈસાનો. માઇક પર કવ્વાલી ગાતા ઇન્દ્રનીલ પર લોકો મોહિત થઈ ગયા હતા અને ખુશ થઈને તેમની પર પણ પૈસાનો વરસાદ ઉડાવ્યો હતો. કોંગ્રેસના વિપક્ષી નેતાઓએ આ પૈસાનો વરસાદ કર્યો હતો. મોતી બજાર વિસ્તારમાં કવ્વાલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટની આ ઘટના, રાજકોટમાં ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેઓ કવ્વાલીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેઓ પણ ગેલમાં આવી ગયા હોય તેઓ ત્યાં ખુદ કવ્વાલી ગાવા બેસી ગયા હતા, જે ગાયકી જોઈને વિપક્ષી નેતાઓએ તેમની પર નોટોનો વરસાદ કર્યો હતો. ઓનલાઈન પર જોડાઈ ગયા છે વીટીવી સંવાદદાતા અનિરુદ્ધ નકુમ. અનિરુદ્ધ, દ્રશ્યમાં જોઈ શકાય છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કવ્વાલી ગાવા બેસી જાય છે અને તેમની પર વિપક્ષી નેતાઓ જ નોટોનો વરસાદ કર્યો છે. આખો મામલો શું છે સ્પષ્ટ કરશો? જી સંજીવભાઈ, ખાસ કરીને રાજકોટની જો વાત કરવામાં આવે છે, રાજકોટના કોંગ્રેસના ધારાસભ્ય છે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, તેને મોતી બજારની અંદર એક કવાલીનો કાર્યક્રમ હતો. તે કવાલીના કાર્યક્રમે તે મહેમાન તરીકે ગયા હતા, પણ લોકોના આગ્રહને કારણે કે ઇન્દ્રનીલભાઈ બહુ સારા ગીતો ગાય છે તેને લઈને તે લોકોના જે મુસ્લિમ સમાજના લોકો છે તેઓએ ઇન્દ્રનીલભાઈને સ્ટેજ ઉપર બોલાવવા માટે પ્રયત્નો કર્યો હતો. અને ત્યારે ઇન્દ્રનીલભાઈએ એક કવાલી ખાજા રે મેરે ખાજા એ ગીત ઉપર એક બીજી કવાલી ગાઈ હતી. કવાલીને અદભુત સ્વરોમાં તે કવાલી ગાવા લાગતા તે કોંગ્રેસના નેતાઓ એટલે કે વિપક્ષી નેતા રાજકોટ મહાનગરપાલિકા રાજ્યગુરુ ચોખવટ કરી છે. જી અનિરુદ્ધ, માહિતી માટે આપનો આભાર. ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર કવ્વાલી ગાવા બાદ પૈસા ઉડ્યા હતા તે મામલે તેઓનું શું કહેવું છે તે સાંભળીએ. બધાને સ્વાભાવિક એક વિડીયો વાયરલ થયો છે. હું કવ્વાલી ગાતો હતો. આ દેશમાં સ્લીપર અને સાયકલ વ્યવસ્થિત ગણાતી એની બદલે આ દેશે જે 68 વર્ષમાં વિકાસ કર્યો છે, કોંગ્રેસની વિચારધારા સૌને સાથે રાખી અને વિકાસ કર્યો છે એ અમારે મેસેજ દેવાનો છે. આ આ જે નબળી આંધીમાં ઊભી જે કાલ્પનિક આંધી ઊભી કરવામાં આવી છે કે બધા સાથે રહેશું તો જ આપણો વિકાસ થશે, અને એના ભાગરૂપે અમે ડાયરાઓ પણ કરીએ છીએ અને કવાલીઓ પણ કરીએ છીએ અને કોન્સર્ટો પણ કરીએ છીએ. ત્યારે મેં ત્યાં એક સરસ કવાલીમાં શરૂઆત મેં કરી હતી. ઓમ ખ્વાજા મેરે બાદશા, આ જે મેં ગાયું ત્યારે સ્વાભાવિક ત્યાંથી આપણા હિન્દુ સમાજના અને મુસ્લિમ સમાજના જે આ એકતામાં માને છે એ લોકોને ઊભા થઈ, જેમ કલાકારો ઉપર ફેંકતા હતા હું પણ ગાવા માટે ઊભો થયો. ત્યાં સુધી ઊભો નહોતો થતો, મને ખબર હતી કે પૈસા ફેંકે એટલે, પણ હું આ ગાવા ઊભો થયો અને આ બીના બહેની છે મારી દ્રષ્ટિ એવું ન થવું જોઈએ. માથા ઉપર ફેરવીને બહુ તો પ્રેમ આવે તો ત્યાં દાનમાં મૂકી દેવા જોઈએ, પરંતુ હું એવું કહું કે જો કલાકાર ઉપર ઉડે અને એમાં લોકોને વાંધો ન હોય તો જેમ કલાકાર ઉપર મોજ આવે એમ કોઈક આગેવાન ઉપર મોજ આવે ને એવું થઈ ગયું હોય તો એમાં પણ મારી દ્રષ્ટિએ કંઈ બહુ ખરાબ કે ખોટું હોય એવું હું માનતો નથી. એવું ન બને એ આવકારદાયક છે. એવી સલાહ હું કોઈને ન કરું, ઉડાડો માથે મૂકીને ફેરવીને મૂકી દેવા જોઈએ. આવું હું આવા કાર્યક્રમમાં ખૂબ અમને આનંદ આવેલો હતો. સૌરાષ્ટ્રમાં જ્યારે પણ લોક ડાયરો થતો હોય, કવ્વાલી થતી હોય ત્યારે કલાકારોને બિરદાવવા માટે પૈસા ઉલાળવા કોઈ ગુનો નથી. મેં પોતે ત્યાં જાહેર કહું છું કે મેં પોતે 2000 રૂપિયા ત્યાં કલાકાર ઉપર ઉછાળ્યા છે. એ એટલા માટે ઉછાળે જ્યારે આનંદ આવતો હોય માણસને અંદરથી પ્રોત્સાહન આપવા માટે ત્યારે ઉછાળવા જોઈએ, એમાં કોઈ ગુનો નથી. અને રાજકોટમાં કવ્વાલીનો જે કાર્યક્રમ હતો એ કવ્વાલીનો કાર્યક્રમ હિન્દુ મુસ્લિમ એકતા અનુસંધાને છે, અને હિન્દુ મુસ્લિમ એકતાનો કાર્યક્રમ થતો હોય ત્યારે દરેક હિન્દુની પણ ફરજ છે અને દરેક મુસલમાનની પણ ફરજ છે કે આવા કવ્વાલો હોય એને બિરદાવવા જોઈએ, અને એના અનુસંધાને જ આ કાર્યક્રમ હતો. એટલા માટે જ ત્યાં બધા અસંખ્ય લોકો ભેગા થયા હતા.
ભેગા થવા પાછળનું કારણ એ છે કે એક ગુજરાતને જે નેતૃત્વ જે વ્યક્તિને આપવામાં આવ્યું છે એ રાજકોટના છે અને એક નબળું નેતૃત્વ રાજકોટમાંથી